આજરોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરના સવિતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 5 વર્ષમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગુજરાતમાં વધતી જાય છે. વડોદરામાં 2 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ પણ છે. અમેરિકામાં વસતા ડોક્ટર કિરણ પટેલે મોટા ફોકડિયા બાદ શહેરમાં તેમની માતાના નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી છે, જે દર્દીઓની સારવારમાં મદદરૂપ થશે. વિદેશમાં રહેવા છતાં આરોગ્યલક્ષી સેવાઓ દ્વારા વતનની સેવા કરવાનું કાર્ય ખરેખર ઘણું મોટું અને અનુકરણીય છે. હોસ્પિટલના સ્થાપક દંપતીના વ્યાજબી દરે અને જરૂર હોય તેટલી સારવારના સંકલ્પને બિરદાવ્યો હતો. મધ્ય ગુજરાતમાં સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત પણ આ હોસ્પિટલની શરૂ થતાં પૂર્ણ થઈ છે, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હોસ્પિટલના સ્થાપક દંપતીના વતન પ્રેમને સરાહના કરી હતી. તેમજ માતા પિતાનું ઋણ ચૂકવવા માટે કમાણીનો યોગ્ય ઉપયોગ કરવા બદલ ડોક્ટર કિરણ પટેલ અને ડોક્ટર પલ્લવી પટેલને ધન્યવાદ આપ્યા હતા. અને આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં ગુજરાતની હોસ્પિટલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધાથી સજ્જ કરાશે. જમીન સંપાદનના ઘણા કેસ કોર્ટમાં વિવિધ તબક્કે ચાલતા હોય છે. એક કોર્ટ કોઈ જજમેન્ટ આપે કે વળતર વધારે હોય ઓછું હોય તો સરકાર પણ અપીલમાં જતી હોય છે, અથવા જમીન માલિકો પણ અપીલમાં જતા હોય છે. એટલે આ જે બનાવ બન્યો છે એ કઈ કક્ષાનો છે, કઈ કોર્ટના જજમેન્ટ છે એની મને માહિતી નથી, પરંતુ ખેડૂતોને જમીન માલિકને યોગ્ય વળતર ચૂકવવું એ જમીન સંપાદન કરનાર સંસ્થાની જવાબદારી છે. અને કોર્પોરેશન તરફથી પણ જો કોઈ કાર્યવાહી કરવાની બાકી હશે અને એ કરવાનું પૂર્ણ કરવાનું જે કામ છે એ પણ ટૂંક સમયમાં કમિશનર અથવા કલેક્ટર જેમને પણ લાગુ પડતું હશે એમના તરફથી કરવામાં આવશે. અચાનક વરસાદ આવ્યો હોય, ભારે વરસાદ આવ્યો હોય અને કોઈ જ વિસ્તારોમાં નાનો મોટો પ્રશ્ન ઊભા થયા હોય એ બની શકે છે. તમે જે આંકડો કહો છો એ આંકડા પ્રમાણેનું કોઈ પણ પ્રકારનું નુકસાન વડોદરામાં નહીં, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ થયું નથી. આજે તો અમે કિરણભાઈને શુભેચ્છા પાઠવવા અને આપણા દર્દીઓની વધુ સુવિધા પ્રાપ્ત થઈ છે એને અભિનંદન આપવા આવ્યા છીએ. એટલે આપણે એ પ્રશ્ન હવે અહીંયા પૂરો કરીએ અને અમારા બધા વતી કિરણભાઈને, એમના ધર્મપત્નીને, ભાઈ જીતેન્દ્રભાઈને અને એમના સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.